અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ અને વ્યવસ્થા અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય જણાવ્યું હતું કે ગઈકાલથી આજ સુધી સુધી દર્દી દર્દી ડિસ્ચાર્જ થયા થયા છે છે શહેરમાં અત્યાર સાજા તેમજ શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદત ત્રણ મે સુધી સ્વૈચ્છિક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે વેપારી એસોસિએશન સામેથી જ આ પ્રસ્તાવ મૂક્યો હતો આ નિર્ણય બદલ હું તેમને બિરદાવવા માંગુ છું વેપારી એસોસિએશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે આજે ખુલેલી દુકાનો પણ ત્રણ મે સુધી બંધ રાખવામાં આવશે આપ સૌ અમદાવાદીઓને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગઈકાલના આખા દિવસમાં કોરોના અંગે જે કંઈ માહિતી છે એ આપવાની છે અને અમુક મહત્વપૂર્ણ સૂચના પણ આપ સુધી આજે પહોંચાડવાની છે મહત્વપૂર્ણ જાહેરાતો કરું એ પહેલા આજે હું આપને ગઈકાલનો આખો દિવસ અંગેની આંકડાકીય માહિતી આપવા માગું છું આજે સવારે દસ વાગ્યાની પરિસ્થિતિએ ગઈકાલના આખા દિવસમાં નવા એકસો બયાસી કેસ અમદાવાદ શહેરમાં નોંધાયેલા જે ગઈકાલે સાંજે રાજ્યકક્ષાએથી જાહેર કરવામાં આવ્યા હતા અને કાલે સવારથી કાલે સાંજ સુધી આખો દિવસ ત્રણ જેટલા મૃત્યુ નોંધાયા અને ઓગણચાલીસ જેટલા ડિસ્ચાર્જ થયા છે એટલે હવે આ એકસો બ્યાસી કેસ ઉમેરતા આજે સવારે છવ્વીસમી તારીખે સવારની પરિસ્થિતિએ અમદાવાદ શહેરમાં સત્તરસો ને બાર એક્ટિવ કેસ થાય છે એટલે એક હજાર સાતસો ને બાર જેટલા કેસો અત્યારે સારવાર અને સંભાળ હેઠળ છે આ સત્તરસો બાર કેસો જે એક્ટિવ છે એ પેકીના ત્રીસ જેટલા કેસો વેન્ટિલેટર ઉપર છે જ્યારે સોળસો બ્યાસી જેટલા કેસો સ્ટેબલ છે એટલે ફરી આજે સવારની પરિસ્થિતિએ અમદાવાદ શહેરની લિમિટમાં એક હજાર સાતસો બાર એક્ટિવ કેસીસ સારવાર હેઠળ છે સાતસો બાર કેસીસનું બ્રેકઅપ આપતા ક્યાં ક્યાં સારવાર લઈ રહ્યા છે આ લોકો એસવીપી હોસ્પિટલમાં છસો ને પાંચ લોકો સારવાર હેઠળ છે સમરસ હોસ્ટેલ ખાતે પાંચસો ને સત્તાવન જેટલા લોકો સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં ચારસો ને એકાણું જેટલા લોકો સારવાર હેઠળ છે એચસીજી હોસ્પિટલમાં તેર સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેર હોટલમાં ઓગણીસ અને હજ હાઉસ ખાતે ચૌદ આમ સત્તરસો ને બાર એક્ટિવ કેસો જુદી જુદી હોસ્પિટલમાં અને કોવિડ કેર સેન્ટરમાં અત્યારે સારવાર મેળવી રહ્યા છે સત્તરસો બાર એક્ટિવ કેસોની ઝોન વાઇઝ માહિતી નીચે મુજબ છે મધ્ય ઝોનમાં હાલ આઠસો જેટલા એક્ટિવ કેસ છે ઉત્તર ઝોનમાં એકસો ત્રીસ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સુડતાલીસ પશ્ચિમ ઝોનમાં એકસો અઠ્યાવીસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ઓગણત્રીસ પૂર્વ ઝોનમાં સત્યાસી અને દક્ષિણ ઝોનમાં ચારસો એકાણું આમ એકંદરે એક હજાર સાતસો ને બાર એક્ટિવ કેસો અત્યારે જુદા જુદા ઝોનમાંથી પ્રથકકરણ ઉપર મુજબનું છે અને એ લોકો જુદી જુદી જગ્યાએ સારવાર મેળવી રહ્યા છે લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ તો અત્યાર સુધીમાં હવે પીસીઆર ટેસ્ટનો આંકડો અમદાવાદ શહેરમાં વીસ હજારથી ઉપર જતો રહ્યો છે અને ટોટલ વીસ હજાર ને જેટલા પીસીઆર ટેસ્ટ થયા છે અને રેપિડ ટેસ્ટ સત્તરસો તેતાલીસ કુલ ટેસ્ટ પીસીઆર પ્લસ રેપિડ એકવીસ હજાર સાતસો ને ટેસ્ટ અમદાવાદ શહેરમાં થયા છે ટેસ્ટની સંખ્યામાં આપ જોવો છો એ પ્રમાણે નિરંતર વધારો થઈ રહ્યો છે અને સારી મોટા પાયા ઉપર ટેસ્ટિંગની કામગીરી અત્યારે સફળતાપૂર્વક ચાલી રહી છે જે આજના સૌથી સારા સમાચાર છે કે ગઈકાલની મારી પ્રેસ પછી અને અત્યાર સુધી ઓગણચાલીસ ડિસ્ચાર્ ડિસ્ચાર્જ થયા છે અને ટોટલ ડિસ્ચાર્જ અત્યાર સુધી થયેલાનો આંકડો હવે એકસો ને પહોંચ્યો છે વન નાઇન્ટી થ્રી એસવીપી હોસ્પિટલ ખાતેથી અત્યાર સુધી સિત્તેર લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલ ખાતેથી એકાવન લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવી છે સમરસ હોસ્ટેલ ખાતેથી સિત્તેર લોકો ડિસ્ચાર્જ થયા છે અને ફંડ હોટલમાંથી બે લોકો ડિસ્ચાર્જ થયા છે આમ ટોટલ ડિસ્ચાર્જની સંખ્યા હવે એકસો ત્રાણું થઈ ગઈ છે ટોટલ કેસો અત્યાર સુધીના જોવા જઈએ તો મેં કીધું એ પ્રમાણે અત્યારે એક્ટિવ કેસો સત્તરસો ને બાર અત્યાર સુધી કુલ નોંધાયેલ મૃત્યુ ચોર્યાસી અને અત્યાર સુધી કુલ નોંધાયેલ ડિસ્ચાર્જ એકસો ત્રાણું આ ત્રણનો આંકડો સરવાળો કરીએ આપણે તો અત્યાર સુધી અમદાવાદ શહેરમાં ટોટલ ઓગણીસો નેવ્યાસી વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એટી નાઇન કેસીસ આજે સવારના અમુક વર્તમાનપત્રોમાં અમદાવાદ શહેરનો આંકડો ભૂલથી બે હજાર ઉપરનું બતાવેલું છે રાજ્ય સરકારથી જે આંકડો જાહેર કરવામાં આવે છે એ અમદાવાદ જિલ્લાનું જાહેર કરવામાં આવે છે અને એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર અને અમદાવાદ ગ્રામીણ વિસ્તાર બંનેનો સમાવેશ થતું હોય છે હું ચોખવટ કરવા માગું છું અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ કેસો જે નોંધાયેલા છે એ ઓગણીસો નેવ્યાસી વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એટી નાઇન છે એ પૈકીના એક્ટિવ કેસ સત્તરસો ને બાર છે એક્ટિવ કેસનું મહત્ત્વ એટલા માટે છે કે એક્ટિવ કેસમાં કઈ રેટથી વધારો થઈ રહ્યો છે એક્ટિવ કેસ કેટલી સંખ્યા ઉપર પીક કરશે એના માટે આપણી આપણું જે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મેનપાવર છે એનું બધું જ પ્લાનિંગ એક્ટિવ કેસને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે બીજા અમુક સારા સમાચાર છે અને ખૂબ મહત્વપૂર્ણ બે ચાર જાહેરાત હું કરવા માગું છું એક તો હોટલ ફંડ ખાતે આપણે જે કોવિડ કેર સેન્ટર ઊભી કરી અને ત્યાં હવે લોકો ખૂબ નજીવા દરે એક ફાઇવ સ્ટાર હોટલમાં આપણી એમસીની દરમિયાનગીરીથી અને આપણે જે એમના પાસેથી ડિસ્કાઉન્ટ મેળવ્યું છે એના આધારે સારી રીતે સારવાર ખૂબ વાજિબ દરો પર લઈ રહ્યા છે લગભગ ત્રણ સાડા ત્રણ હજાર રૂપિયામાં એક દિવસમાં ફાઇવ સ્ટાર હોટલનું રહેવાનું બ્રેકફાસ્ટ લંચ ડિનર ચા કોફી તમામ સેવાઓ આ બધી જ જે છે ત્રણથી સાડા ત્રણ હજાર રૂપિયા રોજમાં આ થઈ રહ્યું છે હવે આને આગળ વધારતા અને અત્યાર સુધી આ જે વ્યવસ્થા ઊભી કરી એનો સારો પ્રતિસાદ મળતા આજે આપણે આજથી ડબલ ટ્રી બાય હિલ્ટન ઇસ્કોન આંબલી રોડ ઉપર આવેલી બીજી એક ફાઇવ સ્ટાર હોટેલ છે એમની સાથે આપણે ગઈકાલે રાત્રે વાટાઘાટો કરીને અને સવારે એમઓયુ કરી દીધું છે અને આ લોકો ફાઇવ સ્ટાર હોટેલ તાજેતરમાં જ નવી બનેલી છે અને ફક્ત પાંત્રીસો રૂપિયા રોજમાં બ્રેકફાસ્ટ લંચ ડિનર સાંજની ટી કોફી બધી જ વ્યવસ્થાઓ સાથે ત્યાં પાંત્રીસો રૂપિયામાં એક વ્યક્તિના એક દિવસના ચાર્જ લઈને અને જે લોકો સમરસ હોસ્ટેલમાં કે હજ હાઉસ જેવી જગ્યા ઉપર નથી રહેવા માંગતા અને જે લોકો સંપન્ન પરિવારના છે એમને પોસાય એવા એવી વ્યક્તિઓ માટે આપણે આ વ્યવસ્થાઓમાં બીજો એક ઉમેરો કરીએ છીએ અને આવનાર સમયમાં જેમ જરૂરિયાત ઊભી થશે તેમ આપણે વધારાની સગવડ પણ આ પ્રકારની કરીશું ડબલ ટ્રી બાય હિલ્ટનમાં એકસો પંચોતેર રૂમની વ્યવસ્થા છે અને અમારા અમારા અમારી રજૂઆતને અમારી વિનંતીને માન આપીને આ બધા જે ફાઇવ સ્ટાર હોટેલો આવા ખૂબ જ ઓછા દરો ઉપર જે એમઓયુ અમારી સાથે કરી રહ્યા છે એમના માટે આ તમામનું હું એએમસી વતી આભાર વ્યક્ત કરું છું બીજી એક આંકડાકીય રીતે જોઈએ તો હવે છેલ્લા આઠ દિવસથી આપણે સતત કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે અથવા સ્થિર થઈને નિયંત્રણમાં આવી રહ્યા છે એ ખૂબ સારી પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ શકીએ છીએ અઢારમી એપ્રિલની રોજ એક જ દિવસમાં અઢીસોની આજુબાજુ કેસ હતા એક્ઝેક્ટ આંકડો હતો બસો તેતાલીસ આઠ દિવસનું ડબલિંગ રેટ પણ જોઈએ જે ખૂબ એક સારી બાબત હોય છે તો પણ અત્યાર સુધી કદાચ રોજના પાંચસોથી છસો કેસ અપેક્ષિત હતા પણ એની સામે આપણે જે આ મહેનત કરી રહ્યા છીએ આપ સૌ નાગરિકોનો સાથ સહકાર મળી રહ્યો છે એના લીધે સતત કેસો હવે નિયંત્રણમાં આવી રહ્યા છે અને વધારો થવાના બદલે કેસો કાં તો ઘટી રહ્યા છે અથવા લગભગ સ્થિર થઈ રહ્યા છે એટલે અઢારમી તારીખના બસો તેતાલીસની સામે ઓગણીસમી તારીખે ઘટીને બસો ચોત્રીસ થયા પછી એકસો સત્તાવન થયા પછી એકસો પચીસ એકસો અને પછી સેજ થોડુંક છેલ્લા બે ત્રણ દિવસથી સામાન્ય અપેક્ષિત વધારો છે પરંતુ હાલના તબક્કે એવું કહી શકાય કે એક તબક્કે જે આપણી ડબલિંગ રેટ ત્રણથી ચાર દિવસની હતી એને આપણા બધા પ્રયાસોથી નાગરિકોના સાથ સહકારથી આપણે ઓલરેડી આઠ દિવસની આજુબાજુનું ડબલિંગ રેટ આપણે લઈ આવ્યા છે બીજા સારા સમાચાર છે કે આપણું રિકવરી રેટ હવે આજે દસ ટકાથી ઉપર જતું રહ્યું છેલ્લા ઘણા સમયથી બધા મિત્રોનું પ્રશ્ન હતું કે આપણું રિકવરી રેટ ફક્ત ચારથી પાંચ ટકા હતું ત્યારે મેં સ્પષ્ટ કર્યું હતું કે હવે રિકવરીમાં ધીમે ધીમે મોટો વધારો આપણને જોવા મળશે અને એ જ લાઈન ઉપર જઈને આજે ટોટલ આપણી રિકવરી એકસો ને ત્રાણું થઈ ગઈ છે અને રિકવરી રેટ હવે દસ ટકાથી વધુ થઈ ગયું છે બીજી બાબત કે છેલ્લા દસ પંદર દિવસથી રિકવરી અને મૃત્યુ એની સંખ્યા લગભગ નજીક નજીક ચાલતું હતું પણ હવે રિકવરીની સંખ્યા મૃત્યુ કરતાં ડબલ થઈ ગઈ છે સો ધ ડિસ્ચાર્જિસ આર મોર દેન ટુ ટાઈમ્સ ઓફ ધ ડેથ્સ અગેન ઇટ ઇઝ અ ગુડ ઇન્ડિકેટર ખૂબ એક સારો એક માપદંડ છે કે એના લીધે આપણી પરિસ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે એના આ બધા સંદેશ છે સંકેત છે બીજું એક મહત્વપૂર્ણ નિર્ણય નરોડા ખાતે એક ખાનગી હોસ્પિટલનું નિર્માણ થતું હતું અને એના માટે આ વિસ્તારના ધારાસભ્યશ્રી માનનીય વલ્લભભાઈ કાકડિયા સાહેબનું અમારી સાથે લગભગ એક દોઢ મહિના અગાઉ ચર્ચા થઈ એમને સામેથી અમને એક ઓફર કરી કે એમની જે નિર્માણાધીન હોસ્પિટલ છે એ હજુ સુધી નિર્માણ પૂરું થયું નથી અને એનું કામ હજુ સુધી વપરાશ ચાલુ થઈ નથી તો એને કોવિડ હોસ્પિટલ તરીકે વાપરી શકાય કે કેમ એ અંગે એમને સામેથી વાત કરી અને એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે એમને અમારા રજૂઆત કર્યા વગર સામેથી આ હોસ્પિટલ આખી ઓફર કરી અને ત્યારે અમે તાત્કાલિક એને મહિના પહેલાં એ એમસી દ્વારા આ હોસ્પિટલનું પોઝેશન લઈ લેવામાં આવ્યું હતું હસ્તગત કરવામાં આવી અને ત્યાં જે કંઈ કામગીરી હતી એ લગભગ ત્રણ ચાર મહિનાની કામગીરી હતી પણ એને એ એમસીના જુદા જુદા ખાતાના અધિકારીઓએ મળીને પંદરેક દિવસમાં હોસ્પિટલને તમામ રીતે બસો બેડની હોસ્પિટલ છે એને તમામ રીતે તૈયાર કરી લેવામાં આવી છે અને હવે રાજ્ય સરકાર પાસેથી આપણે હ્યુમન રિસોર્સિસ એટલે ડોકટર્સ નર્સિસ પેરામેડિકલ સ્ટાફને પ્રતિનિયુક્તિ ઉપર આપવાની માગણી કરી છે અને સ્ટાફ મળેથી ટૂંક સમયમાં આ હોસ્પિટલ પણ સારી રીતે શરૂ કરી દેવામાં આવશે એટલે એના માટે ધારાસભ્યશ્રી વલ્લભભાઈ કાકડીયા સાહેબને હું એએમસી વતી અને અમદાવાદ શહેરના તમામ નગરજનો વતી ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું પછી એક મહત્વપૂર્ણ જાહેરાત છે કે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો અને એ નિર્ણયનું આધાર હતું કેન્દ્ર સરકાર દ્વારા દુકાનો જે છે અમુક પ્રકારની દુકાનોને ખોલવા ઉપર અમુક નિયંત્રણો સાથે છૂટછાટ આપવા અંગેની જાહેરાત કરવામાં આવી સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા લોકોને એમની ચીજવસ્તુઓ મળી રહે વેપાર ધંધો થાય વ્યાપારીઓનો રોજગાર થાય આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને આખા દેશની અને આખા રાજ્યની પરિપ્રેક્ષમાં એક નિર્ણય મહત્વપૂર્ણ કર્યો પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લા અઠવાડિયા દસ દિવસ પહેલાં ડબલિંગ રેટ ચાર દિવસનું હતું અને એને આપણે મહેનત કરીને અત્યારે ડબલિંગ રેટ આઠ દિવસનું લઈ આવ્યા છે અને હજુ ત્રીજી તારીખે લોકડાઉન પૂરું થાય ત્યાં સુધી આ ઇન્ફેક્શન રેટમાં હજુ ઘટાડો કરીને અગિયાર બાર દિવસનો ડબલિંગ રેટ જે બહુ અઘરું છે પણ એને અચીવ કરવા માટે નાગરિકો સાથે મળીને આપણે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ આવા સંજોગોમાં જો શહેરભરમાં દુકાનો ખુલે તો સ્વાભાવિકપણે ઇન્ફેક્શનનું જે સ્પ્રેડ છે એમાં થોડુંક વધારો થવાની શક્યતાઓ છે આ તમામ બાબતમાં ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે અને આજે સવારે અમે જુદા જુદા વ્યાપારી એસોસિએશનોનું બધાનું સંપર્ક કર્યું છે અને મને જણાવતા આનંદ થાય છે કે મોટા ભાગના તમામ વ્યાપારી એસોસિએશનોએ સામેથી જ એક એવી વાત કરી છે અને સંમતિ બતાવી છે કે ત્રીજી તારીખ સુધી કોઈ પણ દુકાનો આ લોકો ખોલવાના નથી એટલે એમની સાથે થયેલ ચર્ચા વિચારણાના અંતે એમના દ્વારા દર્શાવવામાં આવેલ સંમતિને ધ્યાનમાં લઈને તેમજ અમદાવાદ શહેરમાં અત્યારની જે પરિસ્થિતિ છે એનો સંપૂર્ણ આકલન કરીને અમે એક નિર્ણય કર્યો છે કે ત્રીજી તારીખ સુધી અમદાવાદ શહેરમાં બધી જ જે દુકાનો છે અત્યાર સુધી જે બંધ હતી એ બધી બંધ જ રાખવામાં આવશે ફક્ત જે દુકાનો આવશ્યક ચીજ ચીજવસ્તુઓના વેપાર સાથે સંકળાયેલી હતી જે અત્યાર સુધી ખુલ્લી હતી એ દુકાનો જ ચાલુ રાખી શકાશે એટલે યથાસ્થિતિ જે છેલ્લા ત્રીસ પાંત્રીસ દિવસથી જે સ્થિતિ છે ત્રીજી તારીખ સુધી આ યથાસ્થિતિ અમદાવાદ શહેરમાં ચાલુ રાખવામાં આવશે અને એના માટે તાત્કાલિક અત્યારે પોલીસને જાણ કરવામાં આવી રહી છે અને તમામ એસોસિએશનોને પણ જાણ કરી દેવામાં આવેલી છે તમામ એસોસિએશનોએ ખૂબ આમાં એક પરિપક્વ નિર્ણય કર્યો છે અને સામેથી સંમતિ બતાવીને અમે અમને જે સહકાર આપ્યો છે એના માટે તમામ લોકોનું અમે ખૂબ ખૂબ તમામ એસોસિએશનોનો આભાર માનીએ છીએ મોટાભાગની તમામ એસોસિએશનોનું ઓલરેડી અમારી પાસે એમના કાગળને સંમતિ બધા આવી ગયા છે અને એમના આ સહકારને લીધે આપણે ત્રીજી તારીખ સુધી ઇન્ફેક્શનનો દર છે એને હજુ અગિયાર બાર દિવસનું ડબલિંગ રેટ થાય એ દિશામાં લઈ જવા માટે આપણને ચોક્કસ સફળતા મળશે છતાં પણ આ સંમતિ જે છે એને કોઈએ નહીં માનવાની હોય અને કોઈ અમારો સંપર્ક કરશે તો અમે ખાસ એમના માટે નિયંત્રણ કરીને મોનિટરિંગની વ્યવસ્થા કરીને કે એમના ઉપર ખાસ ટીમ અમે મૂકશું અને એમના દ્વારા તમામ કાળજી લેવાય છે કે કેમ એ બધાનું ધ્યાનમાં રાખવામાં આવશે પરંતુ મારી અપીલ છે કે ત્રીજી તારીખ સુધી યથાસ્થિતિ સ્ટેટસ કો અત્યાર સુધી જે રીતનું આપણે ચલાવતા આવ્યા છે એ રીતનું ચલાવીએ ત્રીજી તારીખ સુધી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો જે લોકડાઉન પીરિયડમાં અત્યાર સુધી બંધ હતી એને ત્રીજી તારીખ સુધી બંધ રાખવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ છેલ્લે જે પ્રશ્નો આવ્યા છે એમાં બે ત્રણ મહત્વપૂર્ણ પ્રશ્નો છે એક પ્રશ્ન સમરસ હોસ્ટેલ ખાતે ગઈકાલે ફરી એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો જેના અંગે અગાઉ પણ મેં વાત કરી હતી અને અમુક આજે વર્તમાનપત્રોમાં પણ આ અંગે પીવાના પાણી અંગેની ફરિયાદ એક ધ્યાનમાં આવી છે આ અંગે હું સ્પષ્ટતા કરવા માગું છું કે સમરસ હોસ્ટેલમાં પીવાના પાણી માટે ત્રણ પ્રકારની વ્યવસ્થાઓ છે એક તો દરેક ફ્લોર ઉપર આરો સિસ્ટમ લગાવવામાં આવેલા છે અને આરોમાંથી નીકળેલું પાણી જે છે એના માટે કૂલર લગાવવામાં આવેલા છે અને કૂલરનું પાણી આરો દ્વારા શુદ્ધ કરેલું દરેક ફ્લોર ઉપર દરેક વ્યક્તિને મળી રહ્યું છે બીજી વ્યવસ્થા એવી કરેલી છે કે જે લોકોને ઠંડુ પાણી ના પીવું હોય રૂમ ટેમ્પરેચરનું પાણી પીવું હોય એના માટે પાંચ હજાર મિનરલ વોટરની બોટલો ત્યાં રાખવામાં આવેલી છે કોઈ પણ વ્યક્તિ નીચે જઈને રિસેપ્શન ઉપરથી મેળવી શકે છે ત્રીજો એક અમે જે ત્યાં વ્યવસ્થા ત્રીજી કરેલી છે કે કોઈ પણ વ્યક્તિને ઉકાળેલું ગરમ પાણી જોઈએ તો એ પણ નીચે ત્યાં કિચન છે ગેસ છે સ્ટવ છે અને ત્યાં માણસો છે ત્યાં જઈને એમના પાસેથી મેળવી શકે છે એટલે મારું માનવું છે કે અમે જે સામાન્ય જે વ્યવસ્થાઓ હોય એના કરતાં દસથી વીસ ગણા વધુ સારી વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે એટલે અમુક લોકો બીજા કારણથી પણ આવી રીતનું જે આરોપ લગાવતા હોય ત્યારે આરોપમાં કોઈ તથ્ય ન હોવાથી એમનો આરોપ ટકી શકતો નથી હવે જે વિડીયો બન્યું એમાં એ લોકોને ઘરે જવાનું છે વિડિયોમાં વારંવાર અમુક બહેનો કહી રહ્યા છે કે અમે એમના અમારા ઘરે મોકલી દો અમે સ્પષ્ટ કર્યું છે કે આપને પીવાના પાણીની બે બોટલની જગ્યાએ દસ બોટલ જોઈતી હશે તો દસ બોટલ પણ અમે આપશું પણ નિયમોનુસાર જ્યાં સુધી આપનો ટેસ્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી આપને જવા દેવામાં નહીં આવશે હું સમજી શકું છું કે રમઝાનનો મહિનો છે બધાય પોતાના ઘરે જવાની તીવ્ર લાગણી છે અને આવી લાગણીમાં આવીને આવા વિડીયો બનાવતા હોય પરંતુ હું આપને આશ્વાસન તમામ દર્દીઓને આપવા માગું છું કે આપની તમામ કાળજી અમે ખૂબ સારા સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે લેતા રહીશું મીડિયાના મિત્રો જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એ તો મહદઅંશે હવે આ બાબતથી વાકેફ થઈ ગયા છે એટલે આવા ખોટા વિડીયો આવે એને બહુ મહત્ત્વ નથી આપતા પરંતુ વર્તમાન પત્રોમાં એક બે જગ્યાએ આવા વિડીયોને ટાંકીને આવા સમાચાર આપવામાં આવ્યા છે તો એના માટે હું તમામ લોકોને વિનંતી કરીશ કે આવા વિડીયો અંગે જ્યારે પણ કોઈ ખરાઈ કરવાની હોય તો આપના રિપોર્ટર સમરસ હોસ્ટેલમાં જઈને અને એના માટે પીપીઈ કીટની પણ અમે વ્યવસ્થા કરીશું જઈને જાતે ખરાઈ કરી શકે ખૂબ ટ્રાન્સપેરન્ટ ઢંગથી પારદર્શક પદ્ધતિથી બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે કોઈને પણ કંઈ પણ ખરાઈ કરવી હોય દે આર મોસ્ટ વેલકમ પરંતુ જ્યાં સુધી વસ્તુની ખરાઈ ના થાય ત્યાં સુધી ખોટા સંદેશાઓ છે ખોટા આવા બાબતના બીજા કારણથી ઉદભવેલ આક્ષેપોને મહત્ત્વ નહીં આપીએ કેમકે ત્યાં પોઝિટિવ પેશન્ટ્સ વચ્ચે ચૌદ દિવસ સુધી લગાતાર ત્યાં જ રહીને અમારા લોકો જે કામ કરી રહ્યા છે એમના મનોબળ પર કોઈ પણ વિપરીત અસર ના પડે એ આપણે બધાએ જોવાનું છે એકંદરે સમરસ હોસ્ટેલ હોય સિવિલ હોસ્પિટલ હોય એસવીપી હોસ્પિટલ હોય તમામ પ્રકારની વ્યવસ્થાઓ માનવીય રીતે શક્ય હોય એટલી સારામાં સારી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે અને એના માટે હજારો કર્મચારીઓ ખડેપગે કામ કરી રહ્યા છે અને એમાંથી ઘણા બધા લોકોને આના લીધે ચેપ પણ લાગી રહ્યું છે એ લોકોનું મનોબલ જળવાઈ રહે અને ખોટા આક્ષેપોને અવકાશ ના થાય અને નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આપને ઘરે જવાની લાગણી હોય એ સ્વાભાવિક છે અમે સમજી શકીએ પણ એના લીધે આપ ખોટી માહિતી પ્રસારિત કરતા થાવ એ જરા પણ ઉચિત નથી છેલ્લે વાત પૂર્ણ કરતાં પહેલાં ફરી એકવાર હું સ્પષ્ટ કરવા માગું છું છેલ્લા સાત આઠ દિવસથી સતત જે કેસોમાં વધારો અપેક્ષિત હતો એની સામે કાં તો ઘટાડો છે અથવા સ્ટેબલ છે પરિસ્થિતિ અત્યારે નિયંત્રણમાં આવી રહી છે પરંતુ આપણે હાલની પરિસ્થિતિ જે છે એના ઉપર સંતોષ માની લેવા કરતાં આપણે આઠ દિવસનું ડબલિંગ રેટ વધીને બાર દિવસનું ડબલિંગ રેટ કઈ રીતે કરીએ એટલે સંક્રમણની ગતિમાં હજુ કઈ રીતે આપણે વધુ ઘટાડો કરી શકાય એના માટે એક કે એક નાગરિકે વિચારતા થવું પડે